ब्रेक बाद फरी आपनु स्वागत छे। विद्युत सहाय भर्ती गैररीति केसनो रेलो अरवलीमां, अरवलीना बाढ़ तालुकाना बे व्यक्तिनी पण तपास। सूरतथी तपासनो दमदवाट अमरेली सुधी पहोंच्यो छे। एलआरटी भर्तीमां संडोवायेला मनहर पटेलनी पण तपास। चोयलाना अजय पटेलनुं पण नाम सामे आव्युं छे। हजु पण केटलाक लोकोना नाम बहार आवी शके छे। डीजीबीसीएल सहित चार वीज कंपनी में भर्ती नु मोटु कौभांड। बारोबार परीक्षा आपीने नौकरी। सरकारी नौकरी मेळवा माटे परीक्षा में बेसवानुं पण जवाब आप्या विना ज नौकरी मिली जाए, आवा एक कौभांड नो पर्दाफाश थयो। डीजीबीसीएल, एमजीबीसीएल, पीजीबीसीएल, यूजीबीसीएल और जीएसईसीएल सहित सरकार हस्तकनी वीज कंपनी में छ महीना समयगाळा में थयेली भर्ती में गैररीति थई होवानो खुलासो सूरत क्राइम ब्रांच की तपास में थयो। डिसेम्बर 2020 થી જૂન 2021 દરમિયાન રાજ્યમાં આ અલગ અલગ વીજ કંપનીઓમાં 2156 જેટલા જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા થઈ, જેની પરીક્ષા ઓનલાઈન યોજાઈ, એટલે કે અલગ અલગ શહેરમાં કમ્પ્યુટરથી સજ્જ સેન્ટરમાં પરીક્ષા યોજાઈ, પરંતુ કૌભાંડીઓએ કમ્પ્યુટર સેન્ટરના સંચાલકો સાથે સાંઠગાંઠ કરીને સેટિંગ પાડ્યું, ઉમેદવારો પાસેથી માતબર રકમ પડાવી નોકરી અપાવી દેવાની ખાતરી આપી, આરોપીઓ અગાઉથી જ ઉમેદવારોના કોલ લેટર અને ફોટા સહિતની વિગતો મંગાવી લેતા, આ કૌભાંડમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જઈને કમ્પ્યુટરની સ્ક્રીન સામે ગોઠવાઈ જતા હતા, પણ એ કમ્પ્યુટર અન્ય કોઈ જગ્યાએથી ઓપરેટ કરીને સવાલના જવાબ કૌભાંડીઓ ભરી આપતા અને પાસ કરાવી નોકરી અપાવતા હતા। આવી રીતે કોણે કોને નોકરી મેળવી એની પણ તપાસ શરૂ કરાઈ છે। સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં આ પ્રકારે ગેરરીતિ થયાનું સામે આવ્યું છે। હાલ બે આરોપી ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઓવેશને દબોચી લેવાયા છે, જ્યારે અન્ય 11 આરોપીની શોધખોળ ચાલી રહી છે, જેમાં ભાસ્કર ચૌધરી સહિતના એવા આરોપીઓ પણ છે જે જુનિયર ક્લાર્ક ઉપરાંત અન્ય ભરતી પરીક્ષાના પેપર લીક કરવાના કેસમાં પણ આરોપી છે। તો રાજકોટમાં કરણસિંહજી સ્કૂલમાં બાકડા વિવાદ સામે આવ્યો છે। કરણસિંહજી સ્કૂલમાં મૂકેલા બાકડા તોડી પડાયા છે। આ મામલે બાલાજી મંદિરના ટ્રસ્ટી સાગર સ્વામી સામે આરોપ મૂકવામાં આવેલો છે। કરણસિંહજી સ્કૂલના મેદાનમાં સિનિયર સિટીઝન માટે બાકડા મૂકવામાં આવ્યા હતા, જે રાતોરાત તોડીને બીજા મૂકવામાં આવ્યા છે। રાજકોટના બાલાજી મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। મંદિરમાં રહેલા જે બાકડા છે એ અહીંયા ટ્રસ્ટી સ્વામી દ્વારા કાઢી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે આ જગ્યા ઉપર બાકડાઓ નાખવામાં આવ્યા હતા। જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે વિવેક સાગર સ્વામી સામે આક્ષેપ થયા છે કે એમના દ્વારા જે છે આ બાકડા કાઢી નાખવામાં આવ્યા હતા। સામાન્ય રીતે લોકો જે છે અહીંયા આવતા હોય છે અને બેસતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદના પગલે જે છે અત્યારે બાકડા કાઢી નાખવામાં આવ્યા છે અને મંદિરની રોડની સાઈડ મૂકી દેવામાં આવ્યા છે। જો કે આ મામલે હજુ મંદિરના ટ્રસ્ટી દ્વારા કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વિવાદ છે આગળ વધુ ક્યાં સુધી પહોંચી શકે। હાર્દિક જોશી, ન્યૂઝ 18। અમદાવાદમાં આયોજિત હીરો ઇન્ડિયન વિમેન્સ લીગ 2022-23નું આજે સમાપન થશે। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ કલ્યાણ ચૌબે તથા રાજ્યસભાના સાંસદ તેમજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની યજમાનીમાં યોજાયેલી લીગનું આજે ફાઇનલ મુકાબલો રમાશે। આ ફાઇનલ મેચ ગોકુલમ કેરળ ફૂટબોલ ક્લબ તથા કિકસ્ટાર્ટ કર્ણાટક ફૂટબોલ ક્લબ વચ્ચે રમાશે। ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારંભ યોજાશે। ફાઇનલ મુકાબલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને ટીમોને શુભેચ્છા પાઠવી છે। તો ફાઇનલ મેચ જે આજે રમાવાની છે ત્યારબાદ એવોર્ડ સમારંભ પણ યોજાવાનો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને ફાઇનલ શુભેચ્છા માટે આ બંને જે ટીમ છે તેમને શુભકામનાઓ પાઠવી છે। ઇન્ડિયન વિમેન્સ લીગ 2022-23નું આજે સમાપન થવાનું છે। આજની આ મેચ યોજાવાની છે। ગોકુમલ કેરળ વર્સેસ કિકસ્ટાર્ટ કર્ણાટક વચ્ચેની આજની આ મેચ થવાની છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।
આકાંક્ષ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા